नमस्कार विद्यार्थिनी बहनों, शुभ प्रभात। अपने गुजराती भाषा ने अंदर व्याकरण जे मुद्दाओ छे ये एक पछी एक अपने करता जाइए छे। अने एकम कसोटीओ मां अने संत्रांत परीक्षा होय, वार्षिक परीक्षा होय, लगभग दरेक परीक्षा ने अंदर आ रवानुकारी शब्द नो गम्मत साथे आपणे ज्ञान मेळवी छे કે એવી રીતનું આમાં આયોજન છે આખું। થોડા જ વાક્યો જોતાની સાથે જ તમને આખો રવાનુકારી શબ્દનો એક ગુણ જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે। આ એક ગુણમાં આમ તો પૂછાય છે સીધો જ એક પ્રશ્ન થાય કે રવ એટલે અવાજ, રવ એટલે અવાજ। તમે ચકલીનો અવાજ સાંભળ્યો હશે, ચી ચી ચી, કાગડાનો અવાજ સાંભળ્યો હોય, કા કા કા, કોયલનો અવાજ સાંભળ્યો હોય, કુ કુ કુ, ગાય, ભેંસ, બકરી, ઘોડાની હણહણાટી, મંદિરમાં ઝાલર વાગતી હોય। આમ આપણે આપણા જીવન વ્યવહારની અંદર ઘણા બધા એવા ધ્વનિઓ, એવા શબ્દો આપણે સાંભળીએ છીએ। એ સાંભળીએ છીએ એવું આપણને સમજાય છે, અને જે સંભળાય છે, જે સમજીએ છીએ એવું જ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એને રવાનુકારી શબ્દ એવું વ્યાકરણની પરિભાષામાં કહેવાય। જે આપણે સાંભળીએ અને સમજીએ છીએ અને એ જ ભાષામાં આપણે જ્યારે લખીએ છીએ ત્યારે એને આપણે રવાનુકારી શબ્દ કહીએ છીએ। એટલે આવા ઘણા બધા ઉદાહરણો આપણા ટેક્સ્ટમાં પણ નીકળે છે, તો આવા કેટલાક ઉદાહરણો તમારી સામે અહીંયા આટલા બધા ઉદાહરણો તો મૂકી દીધા છે। એટલે બરાબર જો જોવા જઈએ તો અહીંયા તમે જો જોઈ શકો છો કે અષાઢના ઘન ગર્જન ઝીલા રણજણતા ઉરતંતે, અષાઢના ઘન ગર્જન ઝીલા રણજણતા ઉરતંતે, રણજણ એક અવાજ આવે છે, એવો નાદ છે એવો, રણજણતા ઉરતંતે। એટલે તમારે સીધો જવાબમાં આવી રીતે બરાબર કરી અને લખી નાખવાનું થાય। આ ઇના હોઠ પણ ફફડે છે, તરત આપણને ખ્યાલ આવી જાય આ એના હોઠ પણ ફફડે છે। આકાશમાં વાદળાના ગડગડાટ, ગડગડાટ થવા લાગી, અવાજ ગડગડાટ જે આપણે જે સંભળાય છે, જે સમજીએ છીએ એવું જ આપણે લખીએ છીએ, ગડગડાટ। આકાશમાં વાદળાના ગડગડાટ થવા લાગ્યા, આગેની ભેખડે કરે ભડભડ, ભડભડ ડબલ, ભટ ભટ, ગટ ગટ, ગડગડાટ, બળતી છે રાતી સ્મશાને, ભડભડ, આપણને જોઈને ઇન્દ્ર રાજા ફટ ઊભા થઈ ગયા, ફટ ઊભા થઈ ગયા, આ બધી જમીનની ખટપટ કરે છે, આંખના ઈશારે ફરી તાક ધીમ તાક ધીમ શરૂ થયા, તાક ધીમ તાક ધીમ આપણા બધા ટેક્સ્ટ બુકના જ ઉદાહરણો છે અને આમાંથી કોઈ પણ પૂછાય પણ છે, બરાબર। કૌંસમાં ઘણીવાર તમને બે શબ્દ આપેલા હોય, એમાંથી યોગ્ય શબ્દ વડે તમારે રવાનુકારી યોગ્ય મૂકવાનો થાય, અને અગર તો ન પણ આપ્યો હોય ત્યારે તો પણ તમને ખ્યાલ આવે છે કે આમાં આ શબ્દ જ રવાનુકારી બંધ બેસે છે। એની આંખમાંથી ડબડબ આંસુ સરી પડ્યા, ડબડબ આંસુ સરી પડ્યા, એને અચાનક કોઈ ઝાંઝરનો છમ છમ અવાજ આવ્યો, છમ છમ, એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ થી હસી ઉઠતું। અહીંયા આ ક્રિયાપદ પણ છે અને ક્રિયાપદ છે પાછો રવાનુકારીમાં પણ આવે છે, એ પણ યાદ રાખજો, ક્યાંક નામ હોય છે અને એ પણ આમાં આવે છે। ઉકરડામાં માખીઓ બણબણ કરતી હતી, બણબણ એની ક્રિયા છે બણબણ કરવાની, કંઈક ગડબડ 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 વાતો કરતા જાય, કાકાના કાનના પડદા પર ગલીપચ્ચી થઈ, ચૈતરે ચંપો મહોર્યો અને મહોરી આંબા ડાળ મગમગ મહોર્યા। અહીંયા જો સુગંધ છે, કોઈ એવી સુગંધ હોય કે એવી નજાકત હોય તો એ પણ રવાનુકારીમાં જ આવે છે, એ પણ યાદ રાખજો। આંબાનો વસંત ઋતુ બેસી જાય અને આંબામાં
મોર મંજરી આમર મંજરી બાજી જાય એની મીઠી સમાર સાં જે સુગંધ હોય મગમગાટ હોય એ મગમગાટને માટે પણ એ રવામુકારી શબ્દમાં જ આવે એ પણ યાદ રાખજો માત્ર અવાજ થાય છે રવ એટલે એવું એક સંકીર્ણ એવું બાંધી નથી લેવાનું એટલે આવું કંઈ દાખલા તરીકે કોઈ રોશની હોય પ્રકાશ હોય તેમાં પ્રકાશમાં કોઈ અવાજ નથી આવતો પણ આપણે એમ કહીએ કે જડાહડા રોશની ગોઠવેલી હતી તેમને ત્યાં લગ્ન મંડપમાં જડાહડા રોશની ગોઠવેલી હતી અગર તો દિવાળીનો તહેવાર નજીક આવે છે અને ઘણા પોતાનું મકાન શણગારતા હોય ફાર્મ હાઉસ શણગારતા હોય તો એ પોતાનો ધંધા ઓફિસને શણગારતા હોય તો ત્યાં આપણે એમ કહીએ છીએ કે રોશની જડાહડા જડાહડા થતી હતી જડાહડા જડાહડા છે એ રવાનુકારી શબ્દ છે એટલે ક્યાંક સુગંધ ક્યાંક આવી રોશની એ પણ રવાનુકારી શબ્દ અંતર્ગત જ આવે છે એ પણ ભૂલાવવું ન જોઈએ એટલે મગમગ મહિના મોગરા મેં ગુંથી ફૂલોને માળ એટલે આમ જુદા જુદા ટૂંકમાં એ પેલા આવે છે એ પછી તમે એક કાવ્ય રવાનુકારી શબ્દ કહે છે નાના હતા ત્યારે કવિતા વાંચી હતી કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ મારી ચપટી વાગે છે પટ 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 અને જાણે ફૂટે છે બંદૂકડી ફટ 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 પેલી બિલાડી ભાગે છે જટ 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 બા મને બિલાડી ભગાડતા આવડી ગઈ આખી કવિતાની અંદર રવાનુકારી શબ્દો છે એ ઉપરાંત દિવાળીમાં ઘેર ઘેર પ્રગટેલા દીવાઓથી જાણે આખું નગર ઝળહળ થતું હતું મેં તમને જે કહ્યું એમ ક્યારે અનાજથી અનાજની બધી ગુણ અંદર મૂકી અને માંગીલાલ બહાર આવ્યો ત્યારે એ પરસેવે રેબઝેપ રેબઝેપ છે પછી મરચું તો તીખું તમતમ તમતમ છે એ રવાનુકારી છે અને આમ આપણે ત્યાં આપણા આવા રવાનુકારી શબ્દને નામ કે ક્રિયાપદ પણ વાપરતા હોઈએ છીએ જેમ કે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટથી હસી ઉઠતું આ લોહીની સગાઈ પાઠનું જે છે એ ખિલખિલાટ એ પણ જોઈ શકો છો ખિલખિલાટ નામ બન્યું અને તે ક્રિયા વિશેષણ તરીકે અહીં પ્રયોજાયું છે તમારી કૃતિઓમાં પણ આવા રવાનુકારી શબ્દો પ્રયોજાયા છે ગુર્જરીના ગૃહકુંજે રણસણતા તંતે સખી માર્કંડીમાં પગ મૂકો જ માર્કંડીમાં જ્યાં પગ મૂકો ત્યાં ખડખડ 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 એવો અવાજ શરૂ થાય છે આમ તમારી કૃતિઓમાં પ્રયોજાયેલા રવાનુકારી શબ્દો શોધો અને વાંચતા તમને કેવો અનુભવ થાય છે તે નોંધો તમારે જ્યારે નિબંધ કે અર્થ વિસ્તાર લખતા હોય છે ખાસ કરીને લેખનનો વિભાગ લખતા હોય છે ત્યારે આવા રવાનુકારી શબ્દો પણ એક ખાસી અસર ઉપજાવે છે એમાં અને એ શબ્દ પ્રયોગથી વાતાવરણ વધારે જીવંત થાય છે એટલે બીજા અન્ય શબ્દો પણ તમારી એ કૃતિઓમાંથી શોધવાના છે અને આમ આવી રીતે રવાનુકારી શબ્દમાં કોઈ એક ગુણ આસાનીથી આપણને મળી જાય છે એટલે બીજા કાવ્યની અંદર છે પાઠની અંદરથી છે એક ગુણમાં આવી રીતે રવાનુકારીનો એક શબ્દ તમારે લખવાનો હોય ખાલી જગ્યા મૂકી દીધી હોય તમે યોગ્ય શબ્દથી આપણે ખાલી જગ્યા પૂરવાની દાખલા તરીકે નળમાંથી ખાલી જગ્યા પાણી પડતું હતું તો આપણે લખશું ટપ 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 નળમાંથી પાણી ટપ 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 મરચું ખાલી જગ્યા હતું તીખું તમ તમ તું એટલે આમ આપણે જુદી જુદી રીતે આવા રવાનુકારી શબ્દ પ્રયોજાય છે અને આપણે આવી રીતે લખી શકીએ છીએ આમ રવાનુકારી શબ્દો ના વધારે થોડા ઉદાહરણો પર સામે મૂકી દીધા છે તમારી તો તમે જોઈ શકો છો કે આ 20 વાક્યો તમારી સામે મૂક્યા છે એ 20 વાક્યનો બરાબર ધ્યાનથી જો અભ્યાસ કરી જાઓ એક ચિત્તે તો તમારો એક ગુણ પાકો થઈ જાય છે અને એ પછી કૌંસમાં આપેલો હોય કે ન હોય પણ તરત તમને બંધ બેસતો કયો અહીંયા રવાનુકારી શબ્દ પ્રયોજાય છે એ તમે નક્કી કરી શકો છો હું કેટલાક મૌખિક ઉદાહરણો પણ બોલ્યો અને ઉપરાંતમાં તમે જોવો તો જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો જોયું તો બોલનાર મરક મરક ધીમું ધીમું હસી રહ્યો હતો બરાબર છે જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો તો તરત જ ખ્યાલ આવી જાય કે આમ રવાનુકારી શબ્દ જુદો જ પડી જાય છે એટલે એને આખી ચેષ્ટા જુદી પડે છે ટાઢા બોલ વાદળામાંથી સરળ ઊંચે ને ઊંચે એમ ઉડતા હતા
તરત જ બંદૂકમાંથી ગોળી છૂટી છરણનન તો છરણનન જે છે આપણે દાખલા તરીકે છરણનન એમાંથી જે એ છે એ રવાનું કરી શકે છે એટલે આવા બીજા ઘણા બધા ઉદાહરણો આપણે લખી શકીએ છીએ એમ સર ઊંચે ને ઊંચે ઉડતા હતા દેડકાઓ પણ ડ્રાઉન 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 કરી ચૂક્યા હતા ડ્રાઉન ડ્રાઉન તો એ જો રિપીટ થઈ જાય ડ્રાઉન ડ્રાઉન સર સર જો તમે રહો આપણે તમાથી એક અવાજ પણ નિષ્ફળ થાય છે તીખું તમ તમ ખાવાથી પિત થઈ જાય તમ તમ તીખું તમ તમ તો મરચો ચટણી નળમાંથી પાણી ટપકતું હતું હવે અહીં ખાલી જગ્યા માની લો કે અમને મૂકી દીધી હોય તો પણ તમે પૂરી શકો છો ટપ 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 બરાબર છે આવી રીતે પણ તમને પૂછાય અને આગળ તો ખાલી જગ્યામાં તમને શબ્દો પણ આપીને પણ પૂછી શકે છે કે યોગ્ય શબ્દ વડે રવાનું કરી શકો છો ખાલી જગ્યા પૂરો પગ મૂક્યો કે તરત જ ખડ 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 એવો અવાજ શરૂ થયો માર્કંડની અંદર આ કાવ્યમાં લેખક પાઠમાં લખે છે કે એમાં જ્યારે પગ મૂકીએ છીએ ત્યારે તરત ખડ 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 એવો અવાજ શરૂ થાય છે ઝરણાનો ખડખડ અવાજ એટલે આમ આવા શબ્દ તરત જ લગભગ બધાના ધ્યાનમાં આવી જાય એવો બધો છે આ 20 ઉદાહરણો જે છે બરાબર જો બરાબર અમારી નોટમાં ઉતારી જાઓ અને આ સિવાયના કમસે કમ બીજા 10 ઉદાહરણ છે જે બીજા 20 કરો તો વધારે સારું પણ 10 ઉદાહરણો આ 20 અને એ સિવાયના 10 ઉદાહરણો બીજા તૈયાર કરી નાખો એટલે તમારો એક ગોળ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે અને આસાનીથી તમારે આમ સરળતાથી તરત જ તમને આ જવાબ આવડી જાય કૌંસમાં આપે કે ન આપે છતાં પણ તમે આસાનીથી લખી શકશો એટલે વ્યવસ્થિત આનો અભ્યાસ કરી લો સાંચિતે તમારા ટેક્સ્ટબુકમાં પણ આ પ્રકરણ આપેલું છે કોઉટબુકમાં એનો પણ જરાક વાંચી લેજો અને એમાં 5 મિનિટ જ થાય છે અને એ સિવાય નોટબુક બરાબર તૈયાર કરી જાઓ અને વ્યવસ્થિત હોમવર્ક કાલે મોકલી દેજો PDFમાં અસ્તુ